નમસ્કાર, અને ગુજરાત ન્યૂઝ સાથે હું છું જઈ. નજર નાખીએ મહત્વના સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમનાથ મંદિરમાં પરિવાર સાથે દર્શનાર્થે પહોંચ્યા હતા. સોમનાથ મંદિર પરિસરમાં બિરાજમાન કરપતિ વિનાયકના દર્શન કર્યા બાદ સોમનાથ મહાદેવની પરંપરાગત પાલખી યાત્રામાં જોડાયા ઢોલ શરણાઈના સુરતારે સોમનાથ દાદાની પાલખી યાત્રાનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ કરાયો હતો. પાલખી યાત્રાનો પ્રારંભ કરાવી વિજય સોમનાથ મહાદેવના દર્શને પરિવાર સાથે પહોંચ્યા હતા. સોમનાથ મંદિરે દર્શન બાદ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા તત્કાળ મહાપૂજા કરવામાં આવી હતી. પૂજા અર્ચન બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વાજતે ગાજતે સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કર્યું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમનાથ મંદિર પરિસરમાં એકાદ કલાક જેવો સમય ગાળ્યો હતો. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોમનાથ મંદિર પરિસરથી અવગત કરાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે તેમના ધર્મપત્ની અંજલિબેન પણ પધાર્યા હતા, અને અંજલિબેન સાથે રાજકોટથી મહિલા મંડળના વિશેક જેટા બહેનોએ પણ સોમનાથ મહાદેવની પાલખી યાત્રાને ધ્વજારોહણ સમારોહમાં ભાગ લઈ ધન્ય બન્યા હતા. સંવેદન અને રૂચુ હૃદયના મુખ્યમંત્રી વિજય અમદાવાદ ઓઢવ વિસ્તારમાં જર્જરિત બિલ્ડિંગ ધરાશાયી થઈ તેમાં એક વ્યક્તિએ જીવ ગયો છે તે બાબતે અફસોસ વ્યક્ત કરી સંવેદના વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર આ બાબતે સજાગ છે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે લોકોએ પણ જાગૃત રહેવું જોઈએ તેવું જણાવ્યું હતું. ભરત જાદવ સાથે NS ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.